नमस्कार विद्यार्थी मित्रों, नेक्स्ट पीरियड में आपणे मोलन्स अने पीपीएम विषय शीखी गया। हवे आपणे मोलन्स, मोलारिटी अने मोलालिटी आम त्रण बाबतों पर आधारित आपणे एक्जाम्पल शीखवाना छे। तो टेक्स्ट बुक में 2.1 जे आपणे अहींया रकम लखी छे मैं 20% दळथी इथिलीन ग्लायकोल धरावता द्रावणमां इथिलीन ग्लायकोल ना मोल अंश गणो। तो हवे खास विद्यार्थी मित्रों, ज्यारे तमे केमिस्ट्री में एक्जाम्पल गणवानी शुरुआत करो छो त्यारे रकम ने बराबर समझी लेवी अने पछी ज एने गणवानुं शुरू करवुं। हवे आपणे तमे रकम उपरथी जाणी गया हशो के हवे आपणी पासे 100 ग्राम द्रावण छे, जे आपणने अहींया 100 ग्राम द्रावण छे अने ए 100 ग्राम द्रावण मां 20% दळथी इथिलीन ग्लायकोल एमां द्रव्य जे ओगाळेलो पदार्थ छे। तो आपणने अहींया द्रव्य तरीके अने द्राव, तो द्रव्य तरीके आपणे जाणीए तो द्रव्य तरीके इथिलीन ग्लायकोल थशे અને દ્રાવક તરીકે પાણી। આપણે આગળ પણ થિયરીમાં સમજી ગયા છીએ કે કોઈ પણ 100 ગ્રામ દ્રાવણમાં આપણને પાણી પ્લસ દ્રાવક પ્લસ દ્રાવ્ય, એટલે દ્રાવક તરીકે અહીંયા પાણી છે, દ્રાવ્ય તરીકે ઇથિલિન ગ્લાયકોલ છે। હવે ઇથિલિન ગ્લાયકોલ જે છે અહીંયા 20% દળથી, એટલે કે અહીંયા 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ અને પાણી 80 ગ્રામ છે। તો 100 ગ્રામ આપણો અહીંયા દ્રાવણ બની ગયું કહેવાય। હવે આપણે સૌપ્રથમ મોલ અંશ શોધવાના છે। તો ગઈકાલે આપણે પીરિયડમાં શીખી ગયા કે જેના આપણે મોલ અંશ શોધવાના છે તો પહેલા મોલ અને પછી મોલ અંશ આમ બંને બાબતો આપણે શોધવી પડે। તો સૌપ્રથમ આપણે ઇથિલિન ગ્લાયકોલના મોલ શોધીએ। હું ડાયરેક્ટ સૂત્ર લખું છું, C2H6O2 ના મોલ। હવે મોલ બરાબર આપણે જાણીએ છીએ વજન ભાગ્યા અણુ ભાર। હવે ઇથિલિન ગ્લાયકોલ નો જે અણુ ભાર જે છે C2H6O2 કાર્બન 2 × 12 = 24 પ્લસ હાઇડ્રોજન 1 છે તો 6 પ્લસ ઓક્સિજન 2 16 × 32 એટલે 62 ગ્રામ મોલ ઇન્વર્સ થાય। તો અહીંયા આપણે ઇથિલિન ગ્લાયકોલના મોલ જે વજન આપણને અહીંયા આપ્યું છે, કેટલું આપ્યું છે, ઇથિલિન 20 ગ્રામ ભાગ્યા અણુ ભાર 62 ગ્રામ મોલ ઇન્વર્સ, જવાબ આપણને મળશે 0.322 મોલ। અહીંયા આપણને 20 ભાગ્યા 62 કરશો એટલે 0.322 મોલ આપણને ઇથિલિન ગ્લાયકોલના મોલ મળી જશે। હવે આપણે પાણીના મોલ તો પાણીના મોલ બરાબર વજન ભાગ્યા અણુ ભાર। હવે વજન ભાગ્યા અણુ ભાર બરાબર પાણીના મોલ આપણને અહીંયા આપેલા છે 80 ગ્રામ ભાગ્યા પાણીનો અણુ ભાર તમે જાણો છો 18 ગ્રામ મોલ ઇન્વર્સ બરાબર 80 ભાગ્યા 18 કરશો એટલે
તેનો જવાબ તમને 4.444 મોલ મળી જશે। હવે નેક્સ્ટ આપણે ઇથિલિન ગ્લાયકોલ ના મોલ શોધવાના થશે। હવે આપણે એક્સ ગ્લાયકોલ બરાબર તમે જાણો છો કે ગ્લાયકોલના મોલ અંશ તો મોલ ભાગ્યા કુલ મોલ, તો આપણે અહીંયા જે કુલ મોલ બરાબર 0.322 પ્લસ 4.444 તો બંનેના જે કુલ મોલ જે છે એ આપણે અહીંયા चार पॉइंट सात सौ ने छासठ मिली जैसे तमे ग्लाइकोल ना मोल अने पानी ना मोल नो सरवाड़ो करसो एटले कुल मोल जे आपणे 0.322 प्लस 4.444 बराबर 4.766 मोल आपणे मिली जाय। एटले ग्लाइकोल ना मोल मां डायरेक्ट हूँ लखू छू तो कुल मोल आपणे ग्लाइकोल ना मोल जे छे केटला छे अहींया 0.322 ભાગ્યા કુલ મોલ, તમે ડાયરેક્ટ પણ આ રીતે સળંગ 0.322 પ્લસ ગ્લાયકોલના મોલ પ્લસ પાણીના મોલ પણ લખી શકો। અને આપણે અહીંયા ડાયરેક્ટ કુલ મોલની જો ગણતરી કરી લઈએ તો ડાયરેક્ટ જ આપણે 4.766 0.322 ભાગ્યા 4.766 જો ભાગાકાર કરશો એટલે તેનો જવાબ આપણને 0.068 કેલ્સી વડે ગણતરી કરો 0.322 ભાગ્યા 4.766 એટલે 0.068 તમને મોલ અંશ આપણને મળી જશે ઇથિલિન ગ્લાયકોલના। હવે આપણને અહીંયા પાણીના મોલ અંશ, હવે પાણીના મોલ અંશ આપણે અહીંયા મોલ કેટલા છે 4.444 ભાગ્યા કુલ મોલ જે આપણે શોધી લીધા 4.766 બરાબર, જેની તમે 4.444 ભાગ્યા 4.766 ભાગાકાર કરશો એટલે 0.932 મોલ મળી જશે બરાબર। હવે આપણે તમે બંનેનો આપણે આગળ પણ શીખી ગયા થિયરીમાં કે કોઈ પણ દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના મોલ અંશનો સરવાળો એક થાય છે અને એમાં આપણે 0.608 પ્લસ કોના ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ પ્લસ પાણીના મોલ અંશ 0.932 બરાબર તમે જોશો તો 1.0 આપણને જવાબ મળશે। એટલે જ કહેવાય છે કે કોઈ પણ દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશનો સરવાળો એક જ થાય છે। અહીંયા આપણને બે દ્રાવણો મિશ્રણ છે ઇથિલિન ગ્લાયકોલ પ્લસ પાણી અને અહીંયા બંને રકમો એક સાથે લખી લઉં છું 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણો અને બીજો એક રકમ હું અહીંયા સાથે સાથે લખી રહ્યો છું 2.3 75 ગ્રામ
बेंजीन में 2.5 ग्राम इथेनोइक एसिड जेनु सूत्र आपणे जोईए तो CH3COOH एसिडिक एसिड थाय। एसिड नी मोलालिटी गणो ओके आ बन्ने रकमो छे। हवे बन्ने रकमो ने आपणे फरीथी जोईए उदाहरण 2.2 अने 2.3। हवे 450 ml द्रावण में 5 ग्राम NaOH धरावता द्रावण की मोलारिटी गणो। मोलारिटी कैपिटल M अने 75 ग्राम बेंजीन में 2.5 ग्राम इथेनोइक एसिड એટલે કે એસિટિક એસિડ ની મોલારિટી ગણો। મોલારિટી અને મોલારિટી સ્મોલ m ધ્યાન રાખવાનું છે। હવે આપણે એક સિમ્પલ બુકમાં આપ્યું છે પણ હું તમને અહીંયા એક સિમ્પલ આપણે આગળ થિયરીમાં શીખી ગયા સિમ્પલ સૂત્ર વડે તમને સૂત્ર વડે આ એક્ઝામ્પલ ગણી શકો એવું શીખવું છું। ફટાફટ તમને બધાને સિમ્પલ રીતે આવડી જશે। હવે આપણે એનો મોલારિટી માટે મોલારિટી નું સૂત્ર તમે જાણી ગયા આગળ અને થિયરી માં પણ આપણે મે શીખવાડ્યું છે 1000 ગુણ્યા દ્રાવ્ય નું વજન ગ્રામ માં ભાગ્યા અણુ ભાર ગુણ્યા દ્રાવણ નું કદ મિલીલીટર માં। આ સૂત્ર તમે યાદ કરો આગળની થિયરી માં આપણે શીખી ગયા। હવે અહીંયા આપણે ફક્ત આ સૂત્ર માં કિંમત જ મૂકવાની છે મોલારિટી તમને મળી જાય। તો દાખલા તરીકે આપણે 1000 આપણે અહીંયા કિંમતમાં 1000 મિલીલીટરમાં આપણે લખીશું લીટર ઇન્વર્સ ગુણ્યા દ્રાવ્યનું વજન કેટલું છે અહીંયા આપણે જોઈ લઈએ 5 ગ્રામ કિંમત મૂકો તમને જવાબ મળી જશે અણુ ભાર। હવે આપણે અહીંયા NaOH નો અણુ ભાર તમે જાણો છો 40 ગ્રામ મોલ ઇન્વર્સ ગુણ્યા દ્રાવણનું કદ આપણે અહીંયા આપ્યું છે મિલીલીટરમાં ml 450 મિલીલીટર એટલે સાદું રૂપ આપશો 1000 ગુણ્યા 5 ભાગ્યા 40 ગુણ્યા 450 કેલ્સી વડે ગણતરી કરો કેટલો આવ્યો 0.027 મોલ લીટર ઇન્વર્સ। આપણે અહીંયા સમજી શકો છો મોલ મિલીલીટર મિલીલીટર ગ્રામ ગ્રામ એટલે અહીંયા શું મોલ લીટર ઇન્વર્સ બરાબર છેદનો અંશમાં આવશે એટલે મોલ મોલ ઇન્વર્સ છે મોલ બનશે। હવે આપણે એવી જ રીતે 2.3 મોલારિટી હવે મોલારિટીમાં આપણે સૂત્ર મૂકીએ સ્મોલ m બરાબર અહીંયા થોડો કદ ડિફરન્ટ થાય છે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામ ભાગ્યા અણુ ભાર ગુણ્યા દ્રાવણનું કદ। હવે અહીંયા ધ્યાન રાખવાનું છે અહીંયા આપણને દ્રાવણનું કદ છે જ્યાં અહીંયા આવશે દ્રાવકનું વજન જેને આપણે ગ્રામમાં લખવાનું છે જે રકમમાં તમે ખાસ બાબત ધ્યાન રાખો કે 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ ની મોલારિટી ગણો 75 ગ્રામ બેન્ઝીનમાં તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે 1000 જેને આપણે 1000 અહીંયા આપણે 1000 મિલીલીટર છે તો અહીંયા આપણે ગ્રામ કેજી ઇન્વર્સમાં
द्रव्य नु वजन ग्राम में केटलू छे 2.5 2.5 ग्राम भाग्या अणु भार। हवे अहींया ध्यान राखो CH3COOH छे CH3COOH એટલે આપણે અહીંયા દરેક ને લખીએ C2 બે કાર્બન ચાર હાઇડ્રોજન બરાબર ચાર હાઇડ્રોજન અને O2 ગણતરી કરો કાર્બન 24 બે છે હાઇડ્રોજન ચાર ઓક્સિજન 16 સોરી 16 એટલે 32 એટલે કેટલા થશે 60 ગ્રામ મોલ ઇનવર્સ એટલે અહીંયા આપણે ઇથેનિક એસિડનો અણુભાર જે છે એ 60 ગ્રામ મોલ ઇનવર્સ થાય ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં છે તો દ્રાવકનું વજન ગ્રામમાં આપણને અહીંયા કેટલું આપ્યું છે 75 ગ્રામ હવે તમે અહીંયા 1000 ગુણ્યા 2.5 ભાગ્યા 60 ગુણ્યા 75 કેલ્સી વડે ગણતરી કરો તમારો જવાબ 0.556 મોલ કેજી ઇનવર્સ મળી જશે અહીંયા આપણે મોલ લીટર ઇનવર્સ માં મળ્યું છે અહીંયા મોલ કેજી ઇનવર્સ માં છે મોલાલિટી આપણે થિયરી માં આગળ શીખી ગયા એટલે અત્યારે વધારે ડિસ્કસ આપણે કરતા નથી ઓકે તો આ ત્રણેય એક્ઝામ્પલ નોટબુકમાં કમ્પ્લીટ ગણી લેવા સૌ પ્રથમ રકમ લખો અને પછી તમારી બુક બંધ કરીને જાતે ગણવાનો પ્રયત્ન કરો એકથી બે વાર એક્ઝામ્પલ ગણો અને એને સમજો જેથી તમને વધુ સમય સુધી યાદ રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ